नमस्कार, हूँ दीप्ति ब्रह्मभट्ट। सुपरफास्ट समाचार में आपनु स्वागत छे। દાહોદમાં 72મા પ્રજાસત્તાક દિવસની ઉજવણીને લઈને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આખરી ઓપ અપાઈ ચૂકી છે। ત્યારે દાહોદને વર્ષો બાદ રાજ્ય કક્ષાના 72મા પ્રજાસત્તાક દિવસની ઉજવણીની તક આપતા રોશનીથી ઝગમગતું કરી દેવામાં આવી છે। હિન્દુ યુવા સંગઠન દ્વારા સાબરકાંઠા જિલ્લાનું કાર્યાલય હિંમતનગર ખાતે ખુલ્લું મૂકવામાં આવ્યું। ખેડબ્રહ્મા યુજીસી કચેરી ખાતે મતદાન દિવસે દબદબાભર ઉજવણી કરવામાં આવી હતી। ગીર સોમનાથ અને દીવ જિલ્લાના એકતા પત્રકાર સંગઠનની પ્રથમ કારોબારી ઉના ખાતે યોજવામાં આવી હતી। માંગરોળ સહારા હોસ્પિટલ ખાતે મફત નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 300 દર્દીઓએ ભાગ લીધો હતો। સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના અમીનપુર રોડ ઉપર અમીનપુર તળાવ પાસે રાત્રિના રોડના કામને લઈને ઉપરાઉપરી 5 બાઇકો પલટતા બાઇક સવાર સહિત બાઇક પાછળ બેઠેલી મહિલાને ઈજાઓ થતા સારવાર અર્થે ખસેડવામાં આવી। સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના કમાલપુર ખાતે આવેલા એમસી દેસાઈ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે સંકુલમાં 25મી જાન્યુઆરીને લઈને રાષ્ટ્રીય મતદાન દિવસની ઉજવણી કરવામાં આવી। સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતેથી જાહેરમાં દારૂ પીને જાહેરમાં લથડ્યા ખાતો બકવાસ કરતો અને ઇસમની એક પોલીસે અટકાયત કરીને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે। ભાવનગરમાં 26મી જાન્યુઆરી કૃષિ બિલ સંદર્ભે ટ્રેક્ટરની રેલી યોજાશે। ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 13,203 કેસ નોંધાયા। અમદાવાદ કચ્છ હાઈવે પર બસ અને કાર વચ્ચે ટક્કર, 4ના મોત। ઓટોમેટિક કારથી પણ હવે ડ્રાઇવિંગ ટેસ્ટ આપી શકાશે। ગુજરાતમાં આગામી 4 દિવસ હાડથી જતી ઠંડી પડશે। રાજસ્થાનના માઉન્ટ આબુમાં પારો ફરી શૂન્ય પર પહોંચ્યો। પીએમ મોદીની તસવીરે સોશિયલ મીડિયામાં બનાવે નવો રેકોર્ડ। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ભરૂચના કોંગ્રેસી નેતાઓ કેસરિયો ધારણ કર્યું। સુરતમાં એનસીપીએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે 20 નામો જાહેર કર્યા। જસદણમાં ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષના સન્માન કાર્યક્રમમાં કોરોના ગાઈડલાઇન્સનો ભંગ। વેંકૈયા નાયડુએ રાષ્ટ્રવાદીની વ્યાખ્યા વર્ણવી। 1 ફેબ્રુઆરીથી રાત્રિ કર્ફ્યુ દૂર થવાની શક્યતા। ખેડૂત આંદોલનમાં પવાર સાથે આદિત્ય ઠાકોર પણ ઉતર્યા। પાલનપુરમાં ડમ્પર ચાલકે 3 મજૂરોને કચડ્યા, 1નું મોત। ટીમ્બિયાનો અભય કિલ્લો ગણાતા ચેતેશ્વર પૂજારાનો આજે 33મો જન્મદિવસ। સુપરફાસ્ટ સમાચાર અહીં સમાપ્ત થાય છે। વધુ સમાચાર માટે જોતા રહો ZS TV।